नमस्कार मित्रों, तमारू आजे मारी चैनल में तमारू स्वागत छे। आजे हूँ तमने गाय अने भैंसना गर्भपात विषे थोड़ी माहिती आपीश। वीडियो स्टार्ट करता पहला तमे मारे आ वीडियो ने लाइक शेर एंड कॉमेंट जरूर करे। जो तमारे कोई बीजो कोई प्रश्न होय तो तमे कॉमेंट में पण जणावी शको छो। अने जो तमे मारी चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करवा जरूर करजो, जेथी करीने तमने आवा अवनवा वीडियो जोवा मळे। तो चलो आपणे वीडियो स्टार्ट करीए। तो आ गर्भपात विषय परिचय थोड़ो जाणी लईए। तो आ गर्भपातनुं मेन कारण छे के गर्भमां भैंसोना गर्भमां रहेला ब्रुसेलोसिस नामना બેક્ટેરિયાથી થાય છે, જે પશુના ગર્ભમાં ધારણ કરે છે, જે બચ્ચાને પશુમાં રહેલા બચ્ચાને ગર્ભ ધારણ કરેલા બચ્ચાને બેક્ટેરિયા ગર્ભાશયમાંથી જુદું પાડી દે છે, જેથી કરીને આપણે 3-4 મહિના કે 7-9 મહિનાની વચ્ચે પશુ ગર્ભપાત કરી દે છે। તેનું કારણ છે બ્રુસેલોસિસ નામના બેક્ટેરિયા, જે આપણે મેં તમને આગળ પણ જણાવ્યું। અને આ ગર્ભપાત થયેલા પ્રાણીને જો તમારા તબેલો કે શેડમાં હોય તો આ બેક્ટેરિયા બીજા પશુમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે આ એક જાતનો ચેપીરોગ છે। જો તમારું પશુ તબેલામાં ગર્ભપાત કર્યું હોય તો પહેલાં તમારે એ તબેલો સારી રીતે ધોઈ અને સાફ કરી દેવો જોઈએ, જેથી કરીને બીજા પશુને પણ આ ચેપીરોગ ના થાય। અને જો આ તો આ ચેપીરોગ પશુમાં એ રીતે પણ ફેલાય છે, જેમ કે પશુનો આપણે ગર્ભપાત થયો હોય ત્યાં બીજું પશુ બાંધ્યું હોય અને એ પશુને ઘા પણ વાગ્યો હોય તો ત્યાંથી પણ આ બેક્ટેરિયા પશુના ગર્ભાશય સુધી પહોંચી શકે છે। તેવું ના થાય તે માટે આપણે સાવચેતી રાખવી જોઈએ। એ ગર્ભપાત થયેલા પશુને બીજા પશુથી અલગ બાંધવું, એના રહેઠાણ, ઘાસચારો, પીવાનું પાણી, દરેક વસ્તુ તેને દૂર રાખવી। આ અસર 15-20 દિવસ સુધી ચાલુ રહે છે, એટલે 15-20 દિવસ તે પશુનું રહેઠાણ અલગ રાખવું જોઈએ। આ રોગ ના થાય તે માટે પશુ જન્મે અને ત્યાંથી જે તેનું વાછડું કે વાછડી કે પાડી કે પાડો હોય તેને આપણે 3-4 મહિના થાય ત્યારે આ એક રસી આવે છે, જે એનું નામ છે S19 નામની રસી મુકાવી દો તો તેને આ જીવન સુધી ગર્ભપાતનો રોગનું કોઈ રોગ રહેતો નથી। બીજું કે આ ગર્ભપાત થયા પછી તેની દવા પણ મળે છે, જે આપણે અમૂલ પાર્લરમાંથી આસાનીથી મળી રહે છે, જે હું તમને તેની ડિટેલ પણ આપી દઉં છું। જો આ પશુ પહેલી વાર તમે બંધાવ્યું હોય, જેમ કે પહેલી વખત વાવવાનું હોય અને તમે બંધાવ્યું અને ગર્ભપાત થઈ ગયું હોય તો તેનું 2-3 કારણ રહે છે, જેમ કે પશુ નાનું હોય એટલે તેનો ગર્ભાશયનો વિકાસ પણ જલ્દી ના થયો હોય, બીજું કે તેના કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ પણ ઓછું હોય, જેથી આ કારણ બની શકે છે। તો તે માટે છે આપણે અમૂલ ફર્ટી બૂસ્ટ નામનું પાવડર આવે છે, જે તમને અમૂલ પાર્લરે આસાનીથી મળી રહે છે, જે આપણે પશુમાં 21 દિવસ સુધી ખવડાવવાનો રહેશે। આ 21 દિવસનો કોર્સ આવે છે, તમે રેગ્યુલર ખવડાવો એટલે તમારું પશુ ગર્ભપાત નથી થતું, અને જો પહેલી વખત પશુ બંધાવ્યું હોય તો તેના ગર્ભનો વિકાસ પણ થાય છે અને બીજું કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ પણ વધારે છે, જે આપણે હું તમને આમાં જે કયા કયા મિનરલ મિક્સરથી આ બનેલું છે અને આની મેં કયા કયા ગુણધર્મો છે તે પણ હું તમને જણાવી દઉં છું। તો ઝીંક પણ આમાં આવે છે, કોપર, સેલ્યુનમ, વિટામિન એ અને વિટામિન ઈ પણ આમાં આવેલું છે, જેનાથી પશુનો ગર્ભનો વિકાસ થાય છે અને પશુ જલ્દી પણ બંધાઈ જાય છે અને વેતરમાં ના આવતું હોય તો પણ આ પાવડર ખવડાવવાથી જલ્દી વેતરમાં આવી જાય છે। અને બીજું છે કે
કે આ પાવડર 21 દિવસનો કોર્સ આવે છે. જેમ કે આજે આપણે સવારે 7 વાગે ખવડાવ્યું તો બીજે દિવસે 7 વાગે જ ખવડાવવું જોઈએ, જેથી કરીને આ ભેંસમાં 24 કલાકનું સર્કલ ચાલુ રહે. તો આ પાવડર ખવડાવવાનું 24 કલાકનું સર્કલ હોય છે, જેનાથી પશુને પણ એની તબિયત પણ સારી રહે છે અને ગર્ભાશયનો વિકાસ પણ જલ્દી થાય છે. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય